આપણે છેલ્લે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ નંબર 7ના 10 પ્રશ્નો કર્યા હતા, તો હવે આપણે 11માં પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, આવર્તન એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો સૌથી પહેલાં આપણે આવર્તનની વ્યાખ્યા જોઈએ કે આવર્તન એટલે શું. તો વનસ્પતિના જે અંગો છે એમાં બાહ્ય ઉત્તેજનાને અનુરૂપ જે દર્શાવાશે, જે ક્રિયા દર્શાવાશે, આ ક્રિયાને આપણે આવર્તન કહીશું. બરાબર. હવે આવર્તન બે ટાઈપના હોય, ધન આવર્તન અને ઋણ આવર્તન. તો એ કોને કહેવાય? જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો એ આવર્તનને ધન આવર્તન કહે છે, અને જો આ વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તો એ આવર્તનને ઋણ આવર્તન કહે છે. બરાબર. હવે કયા કયા પરિબળો છે એ આવર્તન દર્શાવે છે, તો એ પરિબળોના નામ જોઈએ. નંબર 1 પ્રકાશ, નંબર 2 ગુરુત્વાકર્ષણ, નંબર 3 પાણી, નંબર 4 રસાયણ, અને નંબર 5 સ્પર્શ. બરાબર. તો આ દરેક પરિબળ કયા ટાઈપના આવર્તન બતાવે છે એ આપણે ઉદાહરણ સાથે જોઈએ. તો નંબર 1 પ્રકાશાનુવર્તન. બરાબર. તો વ્યાખ્યા પણ નામને અનુરૂપ જ છે કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે. હવે સૌથી પહેલા પ્રકાશ ક્યાં પડે, મૂળ પર કે પ્રકાંડ પર? તો પ્રકાંડ પર. એટલે પ્રકાંડ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે, જ્યારે મૂળ છે એ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે. ત્યાર પછી આપણે બીજું આવર્તન જોઈએ, જે છે ભૂ આવર્તન. ભૂ એટલે જમીન. તો જમીન ઉપર ગુરુત્વાકર્ષણ બળની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને શું કહેવામાં આવે છે? ભૂ આવર્તન કહેવામાં આવે છે. હવે જમીનથી વધારે નજીક શું, મૂળ કે પ્રકાંડ? પેલા આવર્તન ક્યાં જોવા મળે? મૂળ પર. તો મૂળ ધન આવર્તન, જ્યારે પ્રકાંડ ઋણ આવર્તન દર્શાવે છે. ત્રીજું આવર્તન છે જલાનુવર્તન. બરાબર. જલ એટલે પાણી. તો પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન જોવા મળે છે આ હલનચલનને જલાનુવર્તન કહે છે. હવે પાણી કોને સૌથી પહેલા મળે? તો મૂળને. તો મૂળ છે એ ધન આવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ છે એ ઋણ આવર્તન દર્શાવે છે. ત્યારબાદ નંબર 4 રસાયણાનું વર્તન. બરાબર. નામ જેવી જ વ્યાખ્યા, રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને શું કહેવામાં આવે છે? રસાયણાનું વર્તન. ક્યાં જોવા મળે? તો કે પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ શું દર્શાવે છે? રસાયણાનું વર્તન. ત્યારબાદ નંબર 5 સ્પર્શાનું વર્તન. સ્પર્શ. બરાબર. સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનું વર્તન કહે છે. સ્પર્શની ક્રિયાથી ક્યાં તમને આવર્તન જોવા મળે છે? તો લજામણીના જે પર્ણ છે એને સ્પર્શ કરીએ તો એ બીડાઈ જાય છે, તો આ દર્શાવે છે સ્પર્શાનું વર્તન. બરાબર. આ રીતે આપણે 5 આવર્તન અને એના ઉદાહરણો જોયા. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, જે છે 12મો ક્વેશ્ચન, કે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ કેવી રીતે રક્ષણ પામેલું છે? તો આપણે આગળ જ જોયું કે જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ મગજ અને કરોડરજ્જુ બંનેનું બનેલું છે. હવે મગજ છે એ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિની બનેલી પેટીમાં રક્ષણ પામેલું છે. હવે આ મસ્તિષ્કમાં મસ્તિષ્ક આવરણ હોય અને બીજું શું? બરોબર. એમાં બીજું શું આવેલું છે? તો કે મસ્તિષ્કમાં મસ્તિષ્ક આવરણો છે અને એના ઉપરાંત પ્રવાહી જેનું નામ છે મસ્તિષ્ક મેરુજળ. બરાબર. હવે આ કાર્ય શું કરે? તો કે આંચકા સામે મગજને રક્ષણ આપે છે. તો આ રીતે આપણે જોયું કે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ કેવી રીતે રક્ષણ પામેલું છે. હવે આપણે 13મો પ્રશ્ન જોઈએ, કે બે ચેતાકોષોની વચ્ચે જે ચેતાપાગમ છે એમાં કઈ ઘટના બને છે? આપણે ખ્યાલ છે કે અક્ષતંતુના છેડે
ઉર્મી વેગ છે એ કેટલાક રસાયણ મુક્ત કરે છે. હવે આ જે રસાયણ છે એ ચેતોપાગમમાંથી પસાર થઈ અને બીજા ચેતાકોષના શિખા તંતુમાં વીજ આવેગ રૂપે પ્રવેશે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. આપણને અગરબત્તીની જે સુવાસ છે એની ખબર કેવી રીતે પડે છે? તો આપણા નાકમાં ઘ્રાણગ્રાહી એકમો છે, આ અગરબત્તીની સુવાસથી કાર્યરત બને છે. એ ઉર્મી વેગ છે એ ચેતાકોષના શિખા તંતુ વડે ગ્રહણ કરવામાં આવે છે. હવે આ ઉર્મી વેગ મગજ તરફ વહન પામે કે જ્યાંથી બૃહદ મસ્તિષ્ક દ્વારા અગરબત્તીની સુવાસની આપણને જાણ થાય છે. બરાબર. એના પછી આપણે 15મો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિમાં હલનચલનના જે પ્રકાર છે એ ઉદાહરણ સહિત જણાવો. તો હવે વનસ્પતિમાં હલનચલનના મુખ્ય બે પ્રકાર છે, એક વૃદ્ધિ આધારિત અને બીજું વૃદ્ધિથી મુક્ત. હવે આપણે પહેલું હલનચલન જોઈએ જે છે વૃદ્ધિ આધારિત હલનચલન. તો જ્યારે બીજ છે એ અંકુરણ પામે તો મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જશે. જો એની વૃદ્ધિ કોઈ પણ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. ત્યારબાદ બીજું જોઈએ વૃદ્ધિથી મુક્ત હલનચલન. જ્યારે આપણે લજામણીના પર્ણને સ્પર્શ કરીએ તો એ બીડાઈ જાય. આ પર્ણ સ્પર્શ પ્રત્યે આવર્તન આપે, એને વૃદ્ધિ પ્રત્યે કોઈ જ સંબંધ હોતો નથી. ત્યાર પછી આપણે જોઈએ 16મો પ્રશ્ન જે છે વનસ્પતિઓમાં સંકલન છે એ પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે? તો જુઓ એના મુખ્ય 3 પોઈન્ટ છે કે પ્રાણીઓની જેમ વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે કોઈ ચેતાતંત્ર નથી હોતું. આપણે ખ્યાલ છે કે પ્રાણીઓમાં છે કે મનુષ્યમાં છે ચેતાતંત્ર હોય છે જે આપણને દરેક વસ્તુઓની જાણ કરે છે, પણ વનસ્પતિમાં આ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે આવું કોઈ જ પ્રકારનું ચેતાતંત્ર હોતું નથી. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે જોઈએ, પ્રાણીઓની જેમ વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી, છતાં પણ વનસ્પતિના જે કોષો છે એ પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી કે આકાર બદલી શકે છે. જ્યારે પ્રાણી કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે એ ફૂલે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે આ કોષો શું થાય છે, સંકોચાઈ જાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ કે પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદનાના વહન માટે કોઈ પણ પ્રકારની વિશિષ્ટ પેશી નથી, તે રસાયણનો ઉપયોગ કરી અને સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. આપણે ખ્યાલ છે કે પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રકારની પેશીઓ છે જેના દ્વારા સંદેશાનું વહન થાય છે. બરાબર. પણ વનસ્પતિ પાસે આવી કોઈ પેશી નથી તો એ સંદેશાનું વહન કઈ રીતે કરશે? તો કે રસાયણનો ઉપયોગ કરી અને સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી એ પહોંચાડે છે, ત્યાં એને પસાર કરે છે. બરાબર. હવે આપણે 17મો પ્રશ્ન જોઈએ જે છે વનસ્પતિના અંગો તરફ પ્રતિચારનું અવલોકન કરવું. આ એક પ્રકારનો પ્રયોગ છે. તો સાધનો તરીકે ફ્લાસ્ક નળી વપરાય છે, તારની જાળી વપરાય છે, એક તરફથી ખુલ્લા પોઠાનો બોક્સ વપરાય છે, પદાર્થો તરીકે પાણી, 2-3 તાજા અંકુરિત વાલના બીજ, અને અહીંયા આકૃતિને દર્શાવવામાં આવી છે. હવે જુઓ એનું પદ્ધતિ છે. સૌથી પહેલાં તો એક શંકુ આકારનો ફ્લાસ્ક લઈ એમાં પાણી ભરો. ત્યારબાદ ફ્લાસ્કના જે આગળનો ભાગ છે એને તારની જાળી વડે ઢાંકી દો. હવે તાજા અંકુરિત 2-3 વાલના બીજ લો, એને તારની જાળી પર મૂકી દો. એક બાજુથી ખુલ્લા પૂઠાનું બોક્સ લો, એમાં ફ્લાસ્કને મૂકી દો. હવે બોક્સને એવી રીતે મૂકવાનું કે જેથી ખુલ્લી બાજુ છે એ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. 2-3 દિવસ પછી અવલોકન કરો. અને બીજું અવલોકન કઈ રીતે કરવાનું? ફ્લાસ્કને પ્રકાશથી દૂર રાખી અને એનું અવલોકન કરો. તો અવલોકનમાં શું જોવા મળે? નંબર 1, પ્રકાંડ છે પ્રકાશ તરફ વધે, જ્યારે મૂળ છે એ પ્રકાશથી દૂર જતું રહેશે. બીજું અવલોકન એટલે પ્રકાશથી આપણે દૂર મૂકીએ
तो प्रकांड छे ई प्रकाश थी दूर जाय छे, जारे मूळ छे ई प्रकांडनी तरफ जोवा मळे छे। तो आमां आपणने शुं जोवा मळ्युं के वनस्पतिना अंगोमां प्रकाशानुं वर्तन जोई शकाय छे, बराबर। तो आ थयो प्रकाशानुं वर्तन दर्शावतो प्रयोग, एकदम ईजी छे, सहेलो छे, जे पूछाई शके छे आपणने चार मार्क्सना प्रश्नमां। हवे आपणे तफावत जोईए, તફાવતના મોસ્ટલી બે બે પોઈન્ટ લખવાના હોય છે। પહેલું તફાવત છે અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા। તો આ જે અનૈચ્છિક ક્રિયા છે એ લંબ મજા વડે નિયંત્રિત થાય છે, જ્યારે પરાવર્તી ક્રિયા છે તો એ કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે। પછી અનૈચ્છિક ક્રિયા છે એની જાણકારી મગજને હોય છે, જ્યારે પરાવર્તી ક્રિયાની જાણકારી મગજને હોતી નથી। અનૈચ્છિક ક્રિયા છે એ ચોક્કસ નિયંત્રિત દરે થાય છે, જ્યારે પરાવર્તી ક્રિયા છે તો એ અત્યંત ઝડપી થાય છે। અનૈચ્છિક ક્રિયાના એક્ઝામ્પલ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા વગેરે, જ્યારે પરાવર્તી ક્રિયાના એક્ઝામ્પલ છે ગરમ વસ્તુને હાથ અડકતા હાથ પાછો ખેંચી લેવો। આપણે બીજો તફાવત જોઈએ, લજામણીમાં હલનચલન અને પગમાં થનારી ગતિ, બરાબર। તો લજામણીમાં જે હલનચલન થાય છે એ સ્પર્શના પ્રતિચાર રૂપે થાય છે, જ્યારે પગમાં તો એ જરૂરિયાત મુજબ થાય છે। પછી લજામણીમાં તો ચેતા સંદેશા સાથે સંકળાયેલા હોતા નથી, જ્યારે પગમાં ચેતા છે એ સંદેશા સાથે સંકળાયેલા છે। લજામણીમાં વનસ્પતિમાં વિશિષ્ટ પ્રોટીન હોતા નથી, જ્યારે પગમાં થનારી ક્રિયામાં વિશિષ્ટ પ્રોટીન હોય છે। લજામણીમાં પાણીની માત્રામાં ફેરફાર કરી અને આકાર બદલી શકે છે, જ્યારે પગમાં થનારી ક્રિયામાં પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર કરી અને એ સ્નાયુ કોષોને ટૂંકા કરે છે। ત્યાર પછીનું જોઈએ, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર। તો ચેતાતંત્ર છે એનો કાર્યકારી એકમ ચેતાકોષ છે, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર છે તો એનો કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે। પછી ચેતાતંત્ર છે તો એના વડે થતું નિયમન અને સંકલન ઝડપી હશે, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર વડે જે નિયમન થાય છે એ ધીમું હશે। ચેતાતંત્ર છે એ મધ્યસ્થ પરિગવર્તી અને સ્વયંવર્તી ચેતાતંત્રથી બનેલું છે, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું બનેલું છે। ત્યાર પછી હવે આપણે ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે વનસ્પતિના અંતઃસ્ત્રાવો અને પ્રાણીના અંતઃસ્ત્રાવોમાં શું ડિફરન્સ છે। તો વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો છે એ વનસ્પતિ કોષો દ્વારા સ્ત્રવે છે, જ્યારે પ્રાણીના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવે છે। પછી વનસ્પતિના અંતઃસ્ત્રાવ બે ટાઈપના હોય, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક, જ્યારે પ્રાણીઓના અંતઃસ્ત્રાવ ફક્ત એક જ ટાઈપના હોય છે, વૃદ્ધિ પ્રેરક। એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એમાં જોવા મળતા નથી। પછી વનસ્પતિના જે અંતઃસ્ત્રાવ છે તે પ્રસરણ દ્વારા નિશ્ચિત સ્થાને પહોંચે છે, જ્યારે પ્રાણીના જે અંતઃસ્ત્રાવો છે એ રુધિર દ્વારા નિશ્ચિત સ્થાને પહોંચે છે। પછી વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો છે એ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી નિયંત્રિત નથી હોતી, જ્યારે પ્રાણીના અંતઃસ્ત્રાવોની પ્રતિક્રિયા એ કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે, એના પર આધારિત હોય છે। ખૂબ જ આઈએમપી પ્રશ્ન તફાવત હતો, હવે આપણે 20મો પ્રશ્ન જોઈએ। જલાનું વર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો, એટલે ટૂંકમાં જલાનું વર્તન દર્શાવતો પ્રયોગ દર્શાવવાનો છે આપણે। સાધનો તરીકે કાચના બે પાત્ર છે, માટીનો પ્યાલો છે, પદાર્થો તરીકે માટી, બે છોડ અને પાણી છે, બરાબર। હવે આકૃતિ જુઓ, આ મૂળની સીધી વૃદ્ધિ દર્શાવે છે અને અહીંયા ભીની માટી મૂકેલી છે। પદ્ધતિ શું છે, કાચના બે પાત્ર લો, આવા બે પાત્રો લેવાના, એકને એ નામ આપવાનું, બીજાને બી નામ આપવાનું, એમાં એક તૃતીયાંશ ભાગ સુધી માટી ભરેલી છે। ત્યારબાદ બંને પાત્રમાં એક જ વનસ્પતિની બે સરખી કલમ, આ જે જોવા મળે ને એને કલમ કહેવામાં આવશે। શું કહ્યું, પાત્ર એની જે માટી છે એ ભેજ યુક્ત રાખો, એમાં ભેજ હોય, પાણી હોય, જ્યારે બી પાત્રની માટી છે એ સૂકી રાખવાની છે। હવે બી પાત્રમાં પાણી ભરેલો માટીનો એક પ્યાલો ગોઠવી દો,
पात्र एमा रोज पानी उमेरवानु, जारे बीमा पानी उमेरवानु नथी, केम के एमा पानी भरेलो माटी नो प्यालो छे। त्यार बाद एक अठवाडिया पछी अवलोकन करो, तो अवलोकन करता जोवा मळे छे के पात्र एमा मूळ सीधि वृद्धि दर्शावे छे, केम के एमा रोज पानी उमेर्यु छे। જ્યારે પાત્ર બીમાં મૂળ છે એ પાણી ભરેલા માટીના પ્યાલા તરફ જોવા મળે છે, જે શું બતાવે છે, જલાનું વર્તન, જલ પ્રત્યે આવર્તન દર્શાવે છે। તો નિર્ણય શું જોવા મળ્યો કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ જે છે એ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે। મૂળ છે એ શું બતાવે છે, ધન જલાનું વર્તન દર્શાવે છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 21 જોઈએ। વીજ આવેગોમાં મર્યાદા હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે, શા માટે, તો એની મર્યાદા જોઈએ કે વીજ આવેગો છે એ માત્ર એવા જ કોષો સુધી પહોંચે છે કે જેની સાથે ચેતા પેશી સંકળાયેલી હોય। ત્યારબાદ પ્રાણી શરીરના જ દરેક કોષ છે એનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી। જ્યારે ચેતાકોષ છે તો એ વીજ આવેગોનું સતત નિર્માણ કરી શકતા નથી। ચેતાકોષો ફરીથી વીજ આવેગનું નિર્માણ અને વહન કરવા કેટલોક સમય લે છે, ડાયરેક્ટ એનું વહન કરી શકતા નથી, બરોબર। ત્યારબાદ આપણે 22મો પ્રશ્ન જોઈએ કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે। તો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ ચોક્કસ માત્રામાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, આ અંતઃસ્ત્રાવ સીધે સીધા રુધિરમાં ભળી જશે અને રુધિરના પરિવહન દ્વારા એ નિશ્ચિત સ્થાને પહોંચે છે। આ શરીરના જે ચોક્કસ કોષો છે એ અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા અણુ ધરાવશે અને અંતઃસ્ત્રાવ છે આ અણુ સાથે જોડાઈ અને માહિતીનું વહન કરે છે।